ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે મારા દર્શકો મને માફ કરી દે, પહેલેથી માફી માંગેલો છું. આજે હું જે વિષય પર કહેવા જઈ રહ્યો છું કદાચ તમારી લાગણી દુભાશે, અને આજે મારે તમારી લાગણી દુભાવવી છે, અને બહુ સભાનપૂર્વક આ કહી રહ્યો છું. એટલે મારા દર્શકો મને પહેલેથી જ માફ કરી દે એવી પ્રાર્થના કરું છું. આજે હું પાકિસ્તાનના વખાણ કરવા જઈ રહ્યો છું. માત્ર વખાણ નહીં, હું એમ કહેવા જઈ રહ્યો છું કે હું પાકિસ્તાનની ભૂમિને વંદન કરું છું. હું આસિફ જરદારી પાકિસ્તાનના રાષ્ટ્રપતિને વંદન કરું છું. હું ત્યાંની આઈએસઆઈ સંસ્થાને વંદન કરું છું, અને હું પાકિસ્તાનના લશ્કરના જનરલ કયાનીને પણ વંદન કરું છું. જ્યારે રામે રાવણનો વધ કર્યો અને લક્ષ્મણને કહ્યું કે તું જા અને રાવણ પાસેથી વિદ્યા મેળવી લે, રાવણ પાસેથી રાજનીતિ શીખી લે, પોતાના કટ્ટર દુશ્મન, પોતાની પત્નીના નો અપહરણ કરનાર પણ જો જ્ઞાની હોય તો એની પાસેથી વિદ્યા મેળવવી એ આપણો અધિકાર છે, આપણે એમને એને ગુરુ માનવા પડે. લક્ષ્મણે રાવણને રાવણના પગ પાસે જઈને, માથા પાસે જઈને બેઠો, એને શરમ આવતી હતી પગ પાસે બેસતા. રાવણે એને કીધું કે તારે વિદ્યા મેળવવા આવ્યો છું તો તારે મારા પગ પાસે બેસવું પડે, અને રાવણે લક્ષ્મણને રાજનીતિ શીખવાડી. પાકિસ્તાન ભારતને રાજનીતિ શીખવાડી રહ્યું છે, અને એટલે હું એને વંદન કરું છું. પાકિસ્તાનની બહાદુરીને હું વંદન કરું છું. માળ 15 કરોડની વસ્તી વાળો દેશ, ફટણ દેવાળીઓ દેશ, જ્યાં કશું મોટું કારખાનું નથી, કોઈ મોટું ઉત્પાદન નથી, બધું જ ઇંગ્લેન્ડ અને અમેરિકાથી રેડીમેડ તૈયાર આવે છે. આ દેશની, પાકિસ્તાનની ધરતી પર બીજા 15 પાકિસ્તાનો છે. બલુચિસ્તાન વાળા, નોર્થ ફ્રન્ટિયર વાળા એ પાકિસ્તાનને પોતાનો દેશ પણ ગણતા નથી, બિલકુલ બિંદાસ સ્વતંત્ર જીવે છે. જે પ્રદેશ એનો અફઘાનિસ્તાનની સરહદ પર છે એ તો બિલકુલ અફઘાનિસ્તાની જ છે, એમાં પાકિસ્તાનનું કંઈ ચાલતું નથી. આવો ચારે બાજુથી તૂટી ગયેલો શિયા અને સુન્ની લડી રહ્યા છે, એકબીજાની મસ્જિદ પર બોમ્બ ફેંકી રહ્યા છે, આયે દિન કતલેઆમ ચાલી રહી છે, એ દેશની હિંમતને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. આટલો નાનકડો દેશ જેને અમેરિકાએ છેલ્લા 10 વર્ષમાં કે છે 20 લાખ કરોડ રૂપિયા કરતા પણ વધારે મદદ કરી, એ અમેરિકા પાકિસ્તાનના હાથ હામળવા ગયું. એમણે કહ્યું કે હકાની ગ્રુપ સામે પગલાં લો, નહીં તો સહાય બંધ થઈ જશે. અને આ મરદ દેશ છે કે જેણે અમેરિકાને કહ્યું કે તમને અમારા ટેકાની વધારે જરૂર છે, અમને તમારા ટેકાની જરૂર નથી. અમેરિકાના લાખો ડોલર લીધા પછી અમેરિકાના ગાલ પર પાકિસ્તાને જે રીતે લપડાક મારી છે એને હું બિરદાવું છું. આ બહાદુરી, પાકિસ્તાનના વડાપ્રધાન રાષ્ટ્રપતિ આસિફ જરદારીમાં જે બહાદુરી છે, ભગવાન કરે ખુદા કરે એના 10% મનમોહનસિંહમાં આવે, આપણા વીરપ્પા મોઇલીમાં આવે, પ્રણવ બાબુમાં આવે, આપણા વિદેશ પ્રધાનમાં આના 10% આવે. આજે ભારત વિશ્વની ત્રીજી આર્થિક સત્તા છે, ત્રીજા નંબર પર એનું અર્થકારણ ચાલી રહ્યું છે. અને ભારત જે રીતે અડોશી પડોશીઓના ઘૂંટણે પડી જાય છે, લંકાથી દબાઈ ગયું છે, નેપાળથી દબાઈ ગયું છે, અમેરિકાનું તો જાણે ગુલામ હોય એ રીતે વર્તી રહ્યું છે, અમેરિકાનો શબ્દ પડે અને આપણા નેતાઓ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહ્યા છે. ધન્ય છે પાકિસ્તાનને જેણે કરોડો કરોડો ડોલર લીધા પછી
જે કહેવાની હિંમત કરી રહ્યું છે કે અમારી સાથે સંબંધ બગાડશો તો ગુમાવશો તમે, અમે કશું ગુમાવવાના નથી. પાકિસ્તાન પડકાર ફેંકી રહ્યું છે અમેરિકાને કે તમારે અમારી સહાય બંધ કરવી હોય તો કરી જુઓ અને એના પરિણામ ભોગવો. ભારતના નેતાઓને જ્યારે કહેવામાં આવ્યું કે આપણી સંસદ પર હુમલો કર્યો પાકિસ્તાની ત્રાસવાદીઓએ, વાજપેયીજીએ કહ્યું કે આર પાર કી લડાઈ હોગી, લશ્કર કાશ્મીરમાં ખડકી દીધું, રાજસ્થાન સરહદે ખડકી દીધું, લશ્કર એક વર્ષ સ્ટેન્ડ બાય રહ્યું, અબજો રૂપિયાનો ખર્ચો કર્યો વાજપેયીજી, અબજો રૂપિયાનો લશ્કરને સ્ટેન્ડ બાય રાખવું એ કંઈ જેવા તેવા ખેલ નથી. રોજનો કરોડો રૂપિયાનો ખર્ચો છે, એક વર્ષ લશ્કર સ્ટેન્ડ બાય રહ્યું અને પછી પાણીનું નામ ભૂ થઈ ગયું. વાજપેયીજી ઢીલા ઢપ થઈ ગયા, કોઈ લડાઈ ના થઈ, આરપારની લડાઈ તો જવા દો, એક બોમ્બ નહીં પડ્યો પાકિસ્તાન પર. અને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ભાજપના પ્રવક્તાએ એમ કહ્યું, મને બરાબર યાદ છે એ વખતે, કે જ્યારે બે પડોશી દેશ અણુ બોમ્બ ધરાવતા હોય ત્યારે યુદ્ધ કરવું એ બહુ સહેલી વસ્તુ નથી. ભાઈ ભારત પાસે અણુ બોમ્બ છે, પાકિસ્તાન પાસે અણુ બોમ્બ છે, પાકિસ્તાનનો કોઈ નેતા, પાકિસ્તાનનો નાનકડો ત્રાસવાદી, કોઈ ત્રાસવાદી સંગઠન ભારતમાં ગમે ત્યારે હુમલા કરે છે ત્યારે કોઈ ડરતું નથી. કોઈ પાકિસ્તાની નહીં ડર્યો કે ભારત પાકિસ્તાન કરતાં 40 ગણું મોટું છે, ભારતની વસ્તી પાકિસ્તાનની વસ્તી કરતાં 7 ગણી છે, ભારતની આર્થિક તાકાત પાકિસ્તાનની આર્થિક તાકાત કરતાં 100 ગણી છે, ભારતનું લશ્કર પાકિસ્તાનના લશ્કર કરતાં 5 ગણું છે, આનું કોઈ ગણિત પાકિસ્તાન નથી મૂકતું. ભારત કહે છે કે પાકિસ્તાન સાથે યુદ્ધ ન થઈ શકે કારણ કે એની પાસે અણુબોમ્બ છે. અરે ભાઈ હિસાબ માંડીએ, ચાલો પાકિસ્તાન ભારત પર 3 અણુબોમ્બ નાખી દે છે, 3 અણુબોમ્બ ઓછા વત્તાને એક સાથે એક જ દિવસમાં 3 અણુબોમ્બ નાખી દે છે. ભારતની વધારામાં વધારે કેટલી વસ્તી મરશે? 1 અણુબોમ્બમાં 5 લાખ માણસ મરે, 10 લાખ મરે, 10 લાખ. 1 અણુબોમ્બ પડે ને ભારતના 10 લાખ લોકો મરી જાય તો 30 લાખ લોકોની ભારતમાં જાનહાનિ થશે, 125 કરોડમાંથી 30 લાખની જાનહાનિ થશે. હવે પાકિસ્તાન એટલું નાનું છે, ભારત એટલું સમૃદ્ધ અને સક્ષમ છે, ભારત પાકિસ તાનના 5 મોટા શહેરોમાં જેમાં કરાચી ને રાવલપિંડી હોય 5 બોમ્બ નાખી દે, 3 બોમ્બ નાખી દે તો પાકિસ્તાન નકશામાં હોદ્યું ના ચડે. પણ બીક ભારતને લાગે છે, જેની પાસે 125 કરોડની વસ્તી છે, જેની પાસે આટલો મોટો દેશ છે, એ દેશ ડરી ડરીને ચાલે છે કે પાકિસ્તાન આપણી પર અણુબોમ્બ નાખી દેશે તો આ આપણું 15 લાખનું લશ્કર સેના માટે આપણે ઊભું રાખ્યું છે? પાકિસ્તાન પાસે 3.5-4 લાખનું લશ્કર છે, આપણી પાસે 15 લાખનું લશ્કર છે. હું સમજું છું કે ચીનનું સરહદ આપણી પાસે બહુ મોટી છે, પણ આટલું મોટું 15-20 લાખનું લશ્કર રાખવાનું, અબજો રૂપિયા ખર્ચવાના અને પાકિસ્તાનથી ડરતા ડરતા આપણા નેતાઓએ ને આપણે જીવવાનું, તો પછી મને આજે કહેવા દો કે પાકિસ્તાનને હું નમન કરું છું, વંદન કરું છું, એની બહાદુરીને બિરદાવું છું. ગઈકાલે પાકિસ્તાને કીધું કે પાકિસ્તાન અમેરિકાને મુંહતોડ જવાબ આપશે. વાહ બહાદુર વાહ, આફરીન થઈ ગયો છું પાકિસ્તાનના નેતાઓ પર. આપણા રાંડવા નેતાઓની નેતાગીરી જોઈ જોઈને હવે એમ થાય છે કે આ નેતાઓ, ખરા નેતાઓ પાકિસ્તાન પાસે છે, જે નથી ભારતથી ડરતા. અણુબોમ્બવાળા ભારતથી પાકિસ્તાનના નેતાઓ ડરતા નથી. આખી દુનિયાના દાદા અમેરિકા પાસેથી અબજો ખરવો ડોલર પડાવી લીધા પછી એ અમેરિકાથી ડરતા નથી. અમેરિકાએ એમના વિદેશ પ્રધાનની, એમના રાષ્ટ્રપતિની અમેરિકાની મુલાકાત રદ કરી નાખી પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ,
કે હું નહીં જાઉં અમેરિકા. પોતાને બદલે વિદેશ પ્રધાનને મોકલ્યા, અને વિદેશ પ્રધાન પણ યુનોની મહાસભાને સંબોધીને પાકિસ્તાન પાછા આવી ગયા. એક દિવસ અમેરિકાના મહેમાન થવાની એમણે ના પાડી દીધી. હિના રબ્બાની માંડ 32 વર્ષની છોકરી છે, રાજકારણમાં કહીએ તો હજુ એના દૂધના દાંત નથી ફૂટ્યા, એવી છોકરીએ બહાદુરીપૂર્વક અમેરિકાની છાતી પર પગ મૂકીને, એના સેન્ડલ કંઈક 25-30 લાખ રૂપિયાના સેન્ડલ પહેરે છે આ હિના રબ્બાની, 17-18 લાખની બેગ રાખે છે, એણે એના ધારદાર સેન્ડલ અમેરિકાના રાષ્ટ્રપતિની છાતી પર મૂકી, અને આ ભળવીર છોકરી પાકિસ્તાન પાછી જતી રહી. ભારતના વિદેશ પ્રધાન અમેરિકાના રાષ્ટ્રપતિ સામે નોકર ઊભા હોય એમ ઊભા રહે છે, અને પાકિસ્તાનના વિદેશ પ્રધાને એના રાષ્ટ્રપતિએ અમેરિકાના મોં પર લાફો મારીને ઘેર આવ્યા. તો આ બહાદુરી તો આપણા દુશ્મનની હોય તો પણ વખાણવી પડે. આ બહાદુર કોમ છે, એમણે 10 વર્ષ સુધી અમેરિકાના દુશ્મનને પોતાના ઘરમાં રાખ્યો. અમેરિકાએ 50 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું ઓસામા બિન લાદેન પર, એને 10 વર્ષ સુધી સંતાડી છુપાડીને પાકિસ્તાને રાખ્યો. હું એ પ્રજાને વંદન કરું છું. કોઈ સવાલ નથી કે આજુબાજુના સેંકડો મુસલમાનો આ જાણતા હશે કે અહીંયા ગાડી અમેરિકાનો દુશ્મન રહે છે, જેની માહિતી આપતો એક ફોન કરવાથી 50-100 કરોડ રૂપિયા મળશે, જેટલા માગીશું એટલા રૂપિયા મળશે. મહાન છે કોમ કે જેમાં કોઈ 10-10 વર્ષ સુધી ગદ્દાર નહીં પેદા થયો. હું તો દાવા સાથે કહું છું કે અમેરિકા જો એમ કે અડવાણી કે નરેન્દ્ર મોદી અમારે જોઈએ છે, અમારે આ નરેન્દ્ર મોદીને અમેરિકા ઉપાડી જવા છે, 50 કરોડનું ઇનામ નરેન્દ્રભાઈ આખા ગુજરાતમાં મોઢું ન છુપાવી શકે, સાંજ પડતા આપણે ગુજરાતીઓ હિન્દુઓ નરેન્દ્રભાઈને પકડાવી દઈએ. અરે ખાલી જો એમ કહે અમેરિકા કે જે નરેન્દ્રભાઈને પકડાવી દેશે એને હું 100 વિઝા આપી દઈશ, અમેરિકાના 100 ગ્રીન કાર્ડ આપી દઈશ, તો નરેન્દ્રભાઈ 6 કલાક ના છુપાઈ શકે. આપણે એ કોમ છીએ. તો હું જ્યારે પાકિસ્તાનના મુસલમાનના વખાણ કરું છું તો ક્યાં ખોટો છે કે જેણે અમેરિકાના દુશ્મનને, જે દેશ એને 1 અબજ રૂપિયા આપી રહ્યું છે, જેના 1 અબજ રૂપિયાને કારણે જ પાકિસ્તાનમાં લીલા લહેર હતી, એને એણે 10 વર્ષ સુધી પોતાને ત્યાં પનાહ આપી છુપાવી રાખ્યો. અત્યારે જવાહરી પણ ત્યાં છે એમ કહે છે, પણ બહાદુર કોમ છે એને અમેરિકાની બીક નથી લાગતી. અને હું એ બહાદુરીને વખાણું છું, બહાદુરીને વંદન કરું છું. બહાદુરી ગમે તેની હોય, બહાદુરી છે. અને આ અમેરિકાની પ્રજા પાકિસ્તાનને 1 અબજ રૂપિયા આપ્યા પછી, જે ખુમારીથી પાકિસ્તાનની પ્રજા, પાકિસ્તાનના લોકો, પાકિસ્તાનની સરકાર અમેરિકા જેવી મહાસરકાર સામે સીનો તાણીને ઊભી છે, મને ગમ્યું. મને પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા રમતા હોય કે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ રમતું હોય તો મને એવું ગમે કે ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા જીતે અને બદલે પાકિસ્તાન જીતે. અને આ બહાદુરીના હું 2 ટૂંક વખાણ કરું છું, શબ્દો છોડ્યા વગર વખાણ કરું છું. અને હું આશા રાખું છું કે ભારતની નેતાગીરી પાકિસ્તાનની નેતાગીરી પાસેથી કંઈક શીખે, કંઈક રાજનીતિ શીખે. અરે એ બધું ના શીખાય તો પાકિસ્તાનના નેતાઓની નફટાઈ શીખે, જે પાકિસ્તાનમાં આયે દિન શિયા અને સુન્નીઓ મરી જાય છે, મારી નાખે છે એકબીજાને. ત્યાં પણ એ દેશમાં જ્યાં શિયાઓને સુન્નીઓને
હિન્દુઓ અને મુસલમાનો કરતાં વધારે મોટું વેર છે. પાકિસ્તાનમાં જેટલા હિન્દુઓ પર હુમલા નથી થતા એના કરતાં વધારે હુમલા આ સિયાસુન્ની એકબીજા પર કરી રહ્યા છે. ત્યાં પણ અમેરિકાના દુશ્મનને ન સિયાઓએ પકડાવ્યો ન સુન્નીઓએ પકડાવ્યો. તો આ કોમ ને શા માટે આપણે ન બિરદાવીએ? હું ઈચ્છું છું કે ભારત અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક મહાન હિન્દુ રાષ્ટ્ર ફરી પેદા થાય. હું ઈચ્છું છું કે દેશ અખંડ થાય, ભારત અખંડ થાય. મને પાકિસ્તાનનું અસ્તિત્વ નથી ગમતું, મને બાંગ્લાદેશનું જુદું અસ્તિત્વ નથી ગમતું. હું પણ એવું જ ઈચ્છું છું. પણ જે લોકો આવું ઈચ્છે છે, ભાજપ, સંઘ પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ જે ઈચ્છે છે કે અખંડ હિન્દુસ્તાન થાય, એ ભાજપ તો એમાંથી કંઈક શીખે મુસલમાનો પાસેથી, એમની દિલેરી, એમની બહાદુરી. જે રીતે છેલ્લા એક અઠવાડિયાથી મને હું રાહ જોતો હતો, પહેલી જ વાર જ્યારે અમેરિકાની સામે પાકિસ્તાન પડ્યું મને થયું કે હું કશું કહું એના વિશે, પણ હું રાહ જોતો હતો. મને હતું કે કદાચ કદાચ અમેરિકા અમને કંઈક ડરાવશે, કદાચ રાષ્ટ્રપતિને બધા પગે પડી જશે અમેરિકાને. પણ આજે 10 દિવસ તો વાયા, એમની બહાદુરી ખુમારી અડગ છે. અમેરિકા માટે મનમોહનસિંહ પાસે ધારું કરાવવું સહેલું છે, ભાજપ સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, અમેરિકાની સરકાર કહે છે એમ જ આ બંને સરકારો વર્તે છે. વાજપેયીજીએ પાકિસ્તાન પર હુમલો એટલે ના કર્યો કે અમેરિકાએ ના પાડી કે તમારે હમણાં હુમલો નથી કરવાનો, અને ભાજપ અને વાજપેયીએ હુમલો નહીં કર્યો. મનમોહનસિંહની સરકારે મુંબઈમાં આતંકવાદી હુમલો થયા પછી, કસાબે હુમલો કર્યા પછી એમ કહ્યું કે અમે વાટાઘાટો નથી કરવાના, આવે જ્યાં સુધી આના સજા ન થાય આના આરોપીઓને પાકિસ્તાનમાં ત્યાં સુધી અમે વાટાઘાટો નહીં કરીએ. બહુ બહાદુરીપૂર્વક આ વાતો કરવામાં આવેલી. પછી શું થયું? વરસ નહોતું થયું, મુંબઈ ધડાકાને વરસી પૂરી નહોતી થઈ, અને આપણા બહાદુર વિદેશ પ્રધાન અને બધા પ્રધાનો પાકિસ્તાનની પર પરસી કરવા માંડ્યા, ઘૂસવા માંડ્યા પાકિસ્તાનીઓની જો સાથે વાટાઘાટો કરવા માટે. કારણ કે અમેરિકાએ કહ્યું કે તમારે વાટાઘાટો તો ચાલુ રાખવાની છે. હવે આપણે અમેરિકા પાસે ફજિયું લેતા નથી, અમેરિકાની ઇકોનોમિક્સ ભારતના અર્થતંત્રના આધારે ઊભી છે. અમેરિકા હવે આપણને કોઈ રીતે ડરાવી શકે એવી સ્થિતિમાં નથી, છતાં આપણે અમેરિકાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને એ કહે છે એ બધું કરી રહ્યા છીએ. આપણને મદદ નથી કરતી અમેરિકાની સરકાર, અમેરિકાની સરકાર આપણા દુશ્મનોને મદદ કરે છે, પાકિસ્તાનને મદદ કરે છે. અને આપણા નેતાઓના પેન્ટ ઢીલા થઈ જાય છે અમેરિકાથી આ દેશ આવે ત્યારે. તો આ નેતાઓને વખાડો, ભારતના નેતાઓને, જે અમેરિકાની એક એક ફોન આવવાથી, અમેરિકાની વિદેશ મંત્રી હિલેરીની એક મેસેજ આવવાથી ધ્રુજી જાય આખી સરકાર, એને બિરદાવું, એની બહાદુરીના વખાણ કરું. આજે હું આફરીન છું, ખુશ છું પાકિસ્તાનના નેતા ઉપર, અને મને એ વાતનું ગૌરવ છે કે મારા જ ભાઈઓ છે, અમારામાંથી જ, આપણા ભારતમાંથી જ છૂટા પડેલા ભાઈઓ છે જેમનામાં આ હિંમત છે કે અમેરિકાના મોઢે કેવું કે આના પરિણામો સારા નહીં આવે, પાકિસ્તાન મું તોડ જવાબ આપશે એવું કહેવું, એ પાકિસ્તાન માટે બહાદુરીની પરાકાષ્ઠા છે. આપણામાં એ બહાદુરી નથી, આપણામાં એ વીરતા નથી, આપણા નેતાઓમાં, ભારતના લોકો બહુ જ મહાન છે. આપણે આખા વિશ્વ સાથે યુદ્ધ કરી શકીએ એમ છે, આપણે એટલા બધા મહાન છીએ, આ જનતા એટલી બધી મહાન છે. બાયલા છે તો આપણા નેતાઓ છે, બધા જ પક્ષના બધા જ નેતાઓ. આ ધંધો કરે છે અમેરિકાની જી હજૂરી કરે છે. એટલે આજે ફરી એકવાર હું પાકિસ્તાનના નેતાઓને વખાણું છું, એમની બહાદુરીને વખાણું છું, એ પ્રજાને વખાણું છું કે જે હિંમતપૂર્વક કહી શકે છે એમના નેતાઓ
ભલે લશ્કરી શાસન હશે, પણ આ ખુમારી લશ્કરી શાસનને કારણે નથી આવી શકતી. ત્યાંની પ્રજામાં ખુમારી હોય તો જ આ ખુમારી આવી શકે. આપણે 10 વર્ષ સુધી કોઈ પણ હિન્દુને ભારતમાં ન છુપાવી શકીએ, 10 દિવસ ન છુપાવી શકીએ, એટલા બધા ગદ્દારો આપણી વચ્ચે છે. અને હિન્દુ ગદ્ધારો પણ એટલા જ આપણી વચ્ચે છે કે જે 4થે 5મે દિવસે અમેરિકાએ જેની માંગણી કરી હોય એને એનું સરનામું આપી દે, એને પકડીને તે રજૂ કરી દે. જ્યારે એની સામે એક પ્રજા છે જેણે 10 વર્ષ સુધી પોતાના દેશમાં ગમે તેટલા ઝઘડા છે, ટંટા છે, ફિસાદ છે, ત્રાસવાદ છે, છતાં 10 વર્ષ સુધી અમેરિકાના દુશ્મનને છુપાવી રાખવાની હિંમત, બહાદુરી, મર્દાનગી અને ધર્મપરાયણતા એમનામાં છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.